મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આપણે બધા ડેલી આપણા આલ્ફાબેટ શીખીએ છીએ. કાલે આપણે શું શીખ્યા હતા? ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફીશ, જી ફોર ગ્રેપ્સ, એચ ફોર હાઉસ. હાઉસ સુધી આપણે શીખી ગયા. હવે આપણે શીખીશું આઈ. પહેલા સ્લીપિંગ લાઈન, પછી આવશે સ્ટેન્ડિંગ લાઈન, પછી આવશે સ્લીપિંગ લાઈન. શું બની ગયું? આઈ. બે સ્લીપિંગ લાઈન, એક સ્ટેન્ડિંગ લાઈન. અને ઉપરની ત્રણ લાઈન કાઢીને લખવાનું. પછી આવશે જે. જે ફોર જોકર, સ્લીપિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન. પછી આ વળાંક લેવાનો. આઈ જે. જે પછી શું આવશે? કે. તો કે માં શું આવશે? સ્ટેન્ડિંગ લાઈન, ક્રોસ લાઈન, પછી ક્રોસ લાઈન. સુધ્યું કે. કે ફોર કાઈ. હવે આવશે એલ. એલ માં શું આવશે? સ્ટેન્ડિંગ લાઈન, સ્લીપિંગ લાઈન. આખી સ્લીપિંગ લાઈન ને સાઈડમાં કરવાની છે. આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર જોકર, કે ફોર કાઈટ, એલ ફોર લાયન. એવી જ રીતે આપણે અહીંયા કરીશું. આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર જોકર, K for kite, L for lion. એવી જ રીતે નીચે. I for ice cream, J for joker, K for kite, L for lion. જો વિદ્યાર્થી મિત્રો, એકની નીચે એક સેમ ટુ સેમ અક્ષર આવવા જોઈએ. I I ની નીચે I, J તો J ની નીચે J, K તો K ની નીચે K, L તો L ની નીચે L. તો કઈ રીતે લખશું? ઉપરની ત્રણ લાઈનને અડીને લાલ બ્લુ બ્લુ, નીચેની લાલ લીટીને અડવું જોઈએ નહીં. આવી જ રીતે તમારી ફોર લાઈનની નોટબુકમાં ઇંગ્લિશમાં લાઈનિંગ દોરવાની છે. પહેલા તો ચાર, અને નીચે નીચે આઈ, આઈની નીચે બધા આઈ લખવાના, જે તો જેની નીચે બધા જે, કે તો બધા કેની નીચે